પોરબંદરનો મેવાડા ગામ એટીએમની સુવિધાઓથી વંચિત. એટીએમનું સર્વર બગડતા 10 દિવસ થયા વંચિત. સર્વર શરૂ કરાવવાની ઉઠી લોકમાન. રાજેશમાં 5 દિવસથી પકડતો રોગચાળો. નવા કેસો નવા વિસ્તારોમાં રોગની ચપેટમાં. અત્યાર સુધીમાં 157થી પણ વધારે લોકોને પાણીજન્ય રોગ ભરડામાં. આ હતા આજના મુખ્ય સમાચારો. સમાચાર જોઈએ વિસ્તારથી. અધિક માસ ચાલી રહ્યો છે ત્યારે અરવલ્લી જિલ્લાના સાકરીયા ગામમાં કૃષ્ણા 4500 શિવલિંગ બનાવવાનો અનેરો વિક્રમ. પવિત્ર પુરુષોત્તમ માસમાં વિશેષ પૂજા અર્ચનાનું અનેરું મહત્વ હોય છે. ભક્તજનો આ માસમાં વિધિવત પૂજા કરતા જોવા મળે છે ત્યારે અરવલ્લીના મોડાસા નજીક આવેલા સાકરીયા ગામના સામેશ્વર મહાદેવના મંદિરમાં 1.25 લાખ શિવલિંગ બનાવી ચિંતામણી પ્રયોગ કરી તેની પૂજા અર્ચના શરૂ કરાઈ છે. પ્રાપ્ત વિગત મુજબ અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાનું શાકરિયા ગામ વર્ષો પહેલા સાગરી નદીના કાંઠે વસેલું ગામ છે. આ ગામમાં આવેલું સાંગેશ્વર મહાદેવનું મંદિર પુરાતન કાલીન મંદિર અનેરું મહત્વ ધરાવે છે. આ મંદિર ભગવાન ભોળાનાથની પૂજા બાર તહેવાર હોય ત્યારે પૂર્ણ શાસ્ત્ર વિધિથી કરવામાં આવે છે. ત્યારે હાલમાં ચાલી રહેલા આ અધિક માસમાં આ મંદિરે રાજસ્થાનથી આવેલા વિશેષ પૂજારીઓ દ્વારા 1.25 લાખ શિવલિંગ ચીકણી કાળી માટીમાંથી અધિક માસમાં બનાવવામાં આવનાર છે. ત્યારે રોજના 4.5 હજાર શિવલિંગ બનાવી તેનો શાસ્ત્ર વિધિથી પૂજા અર્ચના કરી વિશેષ પૂજા કરાઈ રહી છે. ત્યારે રોજબરોજ સાકરિયા તેમજ આસપાસના ગામોમાં ભક્તો દર્શનાર્થે આવી રહ્યા છે. શાંખલેશ્વર મહાદેવ મંદિરના પૂજારીનું કહેવું છે કે સાકરિયા ગામનું શાંખલેશ્વર મહાદેવ મંદિરમાં બિરાજમાન ભગવાન ભોલેનાથ સાચા દિલથી કરેલી પ્રાર્થનાનો સ્વીકાર કરી મનોકામના પૂર્ણ કરતા હોવાનું શ્રદ્ધાળુઓ જણાવી રહ્યા છે. ત્યારે ભોલેનાથની ચાલુ અધિક માસમાં પૂજા વિશેષ મહત્વ ધરાવતી હોય છે. ત્યારે ચિંતામણી પ્રયોગ દ્વારા 1.25 લાખ શિવલિંગ દર્શન ભક્તજનો માટે વિશેષ મહત્વ ધરાવે છે. અહેવાલ અલ્પેશ રાઠોડ સાથે એબીજી ન્યૂઝ અરવલ્લી. We'll be right back.
સોકળેશ્વર મહાદેવના નામથી આ મંદિર પ્રસિદ્ધ છે, બહુ પ્રાચીન અને પુરાણું છે. સામે મહાકાળીનું સ્થાન પણ છે, જૂની વાવ પણ છે. આ મંદિર, આ ગામનું નામ પહેલા લીંબડિયા હતું, પણ સોકળેશ્વર મહાદેવના નામ પરથી અને સાકરી નદી બાજુમાં જાય છે એના નામ પરથી સાકરિયા નામ પડ્યું. અને દરેક દર સોમવારે શિવરાત્રી પર પાલખી કાઢવામાં આવે છે અને આખા ગામમાં ઘરે ઘર એની પધરામણી કરવામાં આવે છે. અહીં પ્રાચીન અવશેષો પણ પડેલા છે. આ સ્વયંભૂલિંગ લગભગ 10 ફૂટની ઊંડાઈમાં છે, પણ આગળ અમે ગયા નથી, ક્યાં સુધી હશે એ માલુમ નહીં. પણ 97માં ખોદકામ કરવામાં આવ્યું ત્યારે આ માલુમ પડ્યું, અને એ પછી અમે આનો જીર્ણોદ્ધાર કરાયો, અને જીર્ણોદ્ધાર કરાયા પછી આજે આનો વિકાસ ચાલુ છે. ઘણા શ્રદ્ધાળુ આવે છે, આસ્થા અને મનોકામના પૂરી કરવા આવે એવો મનુસિદ્ધ મહાદેવ છે. ભગવાન સોમનાથ, વૈજનાથ, નાગેશ્વર અને એવા અમારા સોકળેશ્વર મહાદેવ પણ દરેકની મનોકામના ભક્તની પૂરી કરે છે. અહીં ગાડી હાલમાં અધિક માસ હોવાથી ચિંતામણી પાર્થિવ પૂજાનું પૂજન ચાલી રહ્યું છે. તેમાં સાત્વિક અને તત્વજ્ઞાનવાળા એવા રાજસ્થાનના વડીલ શ્રી દાદા અને બીજા ભાઈઓ આ પૂજાનું કામ કરી રહ્યા છે. તો આ પૂજાનો લાભ લેવા માટે દરેક ભક્તોને હું વિનંતી કરું છું. અસ્તુ. હું સાકરિયાની રહેવાસી છું. મને શંકર ભગવાન સાકરેશ્વર મહાદેવ ઉપર પૂરેપૂરી શ્રદ્ધા છે, જેથી દર સોમવાર, દર ગુરુવાર, દર શનિવારે હું નિયમિત દર્શન કરવા માટે આવું છું. ગામમાંથી ઘણા માણસો પણ પૂરી શ્રદ્ધાપૂર્વક અહીં આવે છે. આ મંદિરમાં દરેક વાર તહેવાર પૂર્ણ અને સારી રીતે ઉજવાય છે.
સમાજમાં લોકો પોતાની પાસે કેશ પેમેન્ટ સાથે લઈને જતા નથી પણ સરકાર દ્વારા એટીએમ ની સુવિધાનો લાભ લે છે પરંતુ એટીએમ ની સર્વરમાં વાંધો આવી જાય તો લોકોને ભારે હારાકી ભોગવવી પડે છે પ્રાપ્ત વિગત મુજબ પોરબંદરના માધવપુરમાં છેલ્લા 10 દિવસ થયા લોકો એટીએમ ની સુવિધાઓથી વંચિત છે એક લોતું એટીએમ હોવાથી લોકોને ભારે હાલાકી ભોગવવી પડે છે પૈસા ઉપાડવા માટે દૂર જવાની નોબત આવે છે જેથી વહેલી તકે એટીએમ ની સેવાઓ શરૂ કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે અહેવાલ શાંતિલાલ મેવાડા સાથે એબીસી ન્યૂઝ પોરબંદર મારું નામ રામદેવ પરબત કડછા માધવપુર નો રહેવાસી હાલ અહીં માધવપુર એટીએમ બંને બંધ હોય અને ગામડાની પબ્લિક તથા હાઈવે ઉપર આવેલા હોય તો તમામ પબ્લિક હેરાન થતી હોય તો આનું યોગ્ય કરવા જણાવું છું કેટલા દિવસથી એટીએમ મશીન 10 દિવસથી એટીએમ બંધ પડ્યા છે તો કોઈ કામ દેતું નથી અને પબ્લિક બહુ હેરાન થાય છે SBI माधोपुर गेट का मैनेजर कमलेश नारायण बोल रहा हूँ। सबसे पहले तो मैं अपने ग्राहकों से क्षमा प्रार्थी हूँ कि मेरा एटीएम कुछ दिनों से काम नहीं कर पा रहा है। काफी हेवी रेन और हाई वोल्टेज के चलते हमारा एटीएम के कुछ पार्ट्स जो हैं यूपीएस के वो डैमेज हो गए हैं और अभी चल रही है। कल ही इंजीनियर आया था, वो ठीक करके गया है और कल परसों तक में ये पूरी फरियाद जो है करीब करीब समाप्त हो जाएगी और बहुत जल्दी ही मैं अपने ग्राहकों को ये बताऊंगा कि बहुत जल्दी एटीएम की फरियाद उनकी दूर हो गई है। फिर भी जिन लोगों को तकलीफ हो रही है वो हमारे ब्रांच में आकर के ग्रीन चैनल से उठाएंगे, इनके लिए कोई मनाही नहीं है और हम जल्दी ही सर्विस उनको अच्छी से देंगे, कोशिश करेंगे। थैंक यू। पालिका तंत्र ने लापरवाही की, लोगों रोगजाड़ा नो भोग बनिया। 5 दिवस में 157 जिला केसों नोंधाया। સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તથા તાલુકામાં જાણે કોઈ બુરી છાયા મંડરાતી હોય તેમ પાણીજન્ય રોગોમાં દિવસે દિવસે ઓછો થવાને બદલે વધારો થતો જાય છે અને આરોગ્ય વિભાગની ટીમ ખડેપગે સેવાઓ આપવા છતાં પણ પ્રાંતિજ તથા તાલુકાના અન્ય 3 ગામોમાં પણ ચડાવટીના કેસો મળી આવતા પ્રાંતિજ આરોગ્ય તંત્ર સહિત જિલ્લા આરોગ્ય વિભાગની નિંદા ખરાબ થઈ ગઈ છે। પ્રાપ્ત વિગત મુજબ પ્રાંતિજમાં છેલ્લા 5-1 દિવસથી નગરપાલિકા વિસ્તારમાં આવેલા ઇન્દિરાનગર વિસ્તારમાં પાણીજન્ય રોગ, ઝાડા ઉલટી, ઉબકા તેમજ પેટમાં દુખાવો, પેટ ભારે થવું કેસોમાં ઘટવાને બદલે નવા કેસો દિવસે ને દિવસે પ્રાંતિજના અલગ અલગ વિસ્તારોમાંથી મળી આવે છે। અન્ય વિસ્તારોમાં પણ આજ તકનું પાણી જતું હોવાથી ધીમે ધીમે અન્ય વિસ્તારોમાં પણ પાણી પીવાની રોગમાં વધારો થયો છે, જેમાં ગઈકાલ બપોર સુધીના આંકડાઓમાં પણ વધારો થયો છે, જેમાં સુમરવાસ 3, દેસાઈની પોળ 1, કુંભારવાસ 1, ભોઈવાસ 2, પઠાણવાસ 2, નાની ભાગોળ 1, પાડાપોળ 1, વાઘડીવાસ 2, પંડ્યાવાસ 1, તપોધન 1 આમ અંદાજિત કુલ 157 કેસોનો કુલ આંકડો અત્યાર સુધીમાં પહોંચ્યો છે, જ્યારે બીજી બાજુ પ્રાંતિજ તાલુકાના મોયર, વાઘપુર, ફિરોદા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ઝાડાવટીના કેસો જોવા મળતા હોવાનું સત્તાવાર રીતે જાણવા મળ્યું છે, જ્યારે તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર ગૌતમ નાયકે પરિસ્થિતિને પારખી જઈ આરોગ્ય તંત્રને એલર્ટ કરી દીધું છે। પ્રાંતિજ સાહેબમાં અન્ય વિસ્તારોમાં પણ રૂબરૂ મુલાકાત લઈ સલાહ સૂચનો તથા ક્લોરીનયુક્ત પાણી, સ્વચ્છતા રાખવી અને દવા પાવડરનું વિતરણ પણ કરવામાં આવેલ છે। તો જાણવા મળ્યું છે તે મુજબ આજે પ્રાંતિજ ખાતે એક મોટી મીટિંગનું પણ આયોજન કરેલ છે, જેમાં પ્રાંતિજ તાલુકાના પ્રાંત અધિકારી સહિત નગરપાલિકા સીઈઓ વગેરે મીટિંગમાં હાજર રહી વકરતો જુદો રોગ ઉપર કાબુ લેવા સ્વચ્છતા સહિતના યોગ્ય નિર્ણયો પણ લેવાય તેવી સંભાવના છે। અહેવાલ સંજય રાવલ સાથે એબીસી ન્યૂઝ પ્રાંતિજ।
ભાઈ ગુજરાતી ફોર્મમાં રહું છું. કેટલા દિવસ છે પ્રોબ્લેમ? છેલ્લા ચાર દિવસથી પેપર ખાવાનું ચઢાવતી ચાલુ છે. ડૉક્ટરે શું કીધું? ડૉક્ટરે કીધું દૂષિત પાણી પીવાના કારણે આ પરિસ્થિતિ ઊભી થઈ છે. અમારું એટલું જ કહેવું કે તંત્ર આટલી મોટી ઘટના બની જાય છે, આખા ગામમાં રીતે રોગચાળો ફેલાઈ ગયો છે, કમળો કોલેરા, તો તંત્ર અત્યારે કરે છે શું? લોકોને બહાર નીકળવું હોય તો મોઢે બાંધીને નીકળવું પડે છે.
લાગે છે કે ફરી વરસાદને ગોતવા જવો પડશે. ખેડૂતોને ખેતી પર ભારે માઠી અસર જોવા મળે છે. ખેડૂતોએ વરસાદ પડતા વાવેલા પાકને પાણી ન મળતા પાક બગડી જવાની શક્યતાઓ ખેડૂતોમાં વ્યાપી રહી છે. અહેવાલ રીતેશ રાઠોડ સાથે એબીસી ન્યૂઝ રાજકોટ. આવતીકાલે આ જ ટાઈમે આ જ ચેનલ પર ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહો એબીસી ન્યૂઝ. નમસ્કાર.